5/8/1993 કચ્છના રસલિયા ગામમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાનું પ્રવચન. રસલિયા ગામના અને બહાર ગામના આવેલા સજ્જનો અને બહેનો, આપણે સૌએ દરેકે પોતાની જાતને ચાર પ્રશ્નો પૂછવાના છે. જો એ ચાર પ્રશ્નોના તમને પોતાને સંતોષ થાય એવા ઉત્તરો આપી શકો તો તમે બહુ મોટા ભાગ્યશાળી પુરુષો છો. પણ જો ચારેમાં તમે ગૂંચવાઈ ગયા હો અને કોઈ સ્પષ્ટ ઉત્તર ના આપી શકો તો 70 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ તમે નાના બાળક છો. આ ચાર પ્રશ્નો યાદ રાખજો. પહેલો પ્રશ્ન છે, ભગવાન કેવો હોય? બીજો પ્રશ્ન છે, ભક્ત કેવો હોય? ત્રીજો પ્રશ્ન છે, ઉપાસના કેવી હોય? અને ચોથો પ્રશ્ન છે, મંદિર કેવું હોય? જો આ ચાર પ્રશ્નોને તમે બરાબર તમારી જાતે તમારે ઉત્તર આપવાનો છે અને જો તમને પોતાને સંતોષ થાય એવો જો તમે ઉત્તર શોધી શકશો, આપી શકશો, તો તમે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર એક દ્રઢ માણસ સાબિત થશો. જો આ ચારેમાં તમે અસ્પષ્ટ હશો તો તમે એક ડાવાડોળ માણસ હશો. અને જિંદગીની શરૂઆતમાં અસ્થિરતા હોય પણ જિંદગીની સમાપ્તિ સુધી જો એ અસ્થિરતા ચાલુ રહે તો એ અસ્થિરતા બહુ મોટી અશાંતિ ઊભી કરે. એટલે આ ચાર પ્રશ્નોના ઉત્તરો આપણે શોધવાના છે. પહેલો પ્રશ્ન છે, ભગવાન કેવો હોય? કદી તમને આવો પ્રશ્ન થયો છે? યાદ રાખજો, ભગવાનની બાબતમાં ચાર રીતે લોકો નિર્ણયો કરતા હોય છે. પરંપરાથી આવેલો ભગવાન, કોઈ વાંચેલો ભગવાન, કોઈનો બેસાડેલો ભગવાન, અને ચાર સ્વયં પોતે સમજેલો ભગવાન. આ ચારે ખોટા છે એવું ના સમજતા. દરેક માણસને કોઈ ને કોઈ પરંપરા હોય છે. એક નાનું બાળક અહીંયા આવીને બેઠું છે, એ કઈ પ્રવચન સમજવાનું નથી પણ પ્રવચનની છાપ એના ઉપર પડવાની છે. એક પરંપરામાં છે. હું નાનો હતો, મંદિરમાં જતો નગારું વગાડ્યો, દર્શનમાં બહુ રૂચિ નહીં પણ નગારું વગાડવામાં, અને પ્રસાદ હોય તો એ પ્રસાદના દિવસે તો છોકરાઓ એટલા બધા ભેગા થાય, આ પરંપરા છે. ત્યારે માતાએ પિતાએ જેને કહ્યું કે આને પગે લાગ, આ ભગવાન છે, એટલે પગે લાગ્યા. જે કોઈ મૂર્તિ સામે, જે કોઈ ચિત્ર સામે, જે કોઈ જના સામે, આ પરંપરાનો ભગવાન છે. તમે કોઈ એક પરંપરામાં પ્રવાહિત થતા હો અને એની જે રૂઢ માન્યતાઓ હોય એ માન્યતાઓના આધારે તમે પહેલો ભગવાન નક્કી કરો છો. અને જો ત્યાં બેસી ગયા તો બેસી ગયા. એક યાદ રાખજો, મક્કમતા અને જડતા બે સરખા હોય છે. ફરક એટલો હોય છે કે જડતામાં ચેતના નથી હોતી, ત્યારે મક્કમતામાં ચેતના હોય છે, મક્કમતામાં સમજણ હોય છે, જડતામાં સમજણ નથી હોતી. બાકી દ્રઢ તો બે હોય છે. કેટલીક વાર તો એવું બને કે મક્કમતા કરતા જડતામાં વધારે દ્રઢતા હોય છે.
કારણ કે એને તો વિચારવું જ નથી હોતું, એને તો કોઈ વિચાર જ નથી હોતો. જે પકડ્યું એ પકડ્યું, બે સરખા છે પણ બંનેમાં ફરક એટલો છે, એક અસલી ગુલાબ છે જેમાંથી સુગંધ આવે છે, એક નકલી ગુલાબ છે, છે ગુલાબ જેવો પણ સુગંધ નથી. જે માત્ર પરંપરામાં અટકી જતો હોય છે એમાં જડતા તો આવે છે પણ મક્કમતા નથી હોતી. જે મક્કમતાનો જે ચેતના, મક્કમતાનો જે પ્રકાશ એ નથી હોતો, કારણ કે એણે પોતે કશો પુરુષાર્થ કર્યો નથી. બીજી વાત યાદ રાખજો, જિંદગીના એકે એક ક્ષેત્રમાં બે તબક્કા હોય છે. તમે તળાવમાં નાવા જાઓ તો પહેલા આટલું પાણી હોય, પછી આટલું આવે, પછી આટલું આવે, અને જો વધારે ઊંડા જાઓ તો પછી ખૂબ ગહેરું પાણી આવે, ગહન પાણી આવે. એમ જે શરૂઆતનું પાણી છે ને એ છબછબિયા છે, જેને તરતા ના આવડતું હોય, જે ડરતા હોય, ડૂબી જવાથી ડરતા હોય, એ લોકો અહીં નજીક બેસીને છબછબિયા કરે. ધાર્મિક ક્ષેત્રમાં પણ એવું છે, સંગીતના ક્ષેત્રમાં પણ એવું છે, કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં બે ભાગ ન હોય. એક તો છબછબિયામાં રહેનારા માણસો અને એક આગળ જનારા મરજીવાઓ, ડૂબકી લગાવનારાઓ, તાગ લાવનારા. ધાર્મિક ક્ષેત્રમાં પણ એક એવો ભાગ છે જ્યાં તમે બેઠા બેઠા આખી જિંદગી છબછબિયા કર્યા કરો, પણ તમારા અંદર જો ચેતના જાગે અને તમે આગળ પગલું ભરો તો આગળ તો અગાધ સમુદ્ર છે, અગાધ સમુદ્ર છે. એટલે પહેલો જે ભગવાન, પહેલો પ્રશ્ન, ભગવાન કેવો હોય? જેવો મારી માએ બતાવ્યો, જેવો મારા બાપુએ બતાવ્યો, જેવો મારી પરંપરામાં બતાવ્યો એ ભગવાન. કોઈએ કહ્યું કે આ રામદેવ પીર એ ભગવાન, તો કે આ ભગવાન. કોઈએ કહ્યું કે આ ભગવાન, તો કે આ ભગવાન. કોઈએ કહ્યું કે આ સંતોષી માતા છે ભગવાન, તો કે ભગવાન. પણ એના પછી બીજા ત્રણ પ્રકાર છે અને બીજો ભાગ છે કોઈનો બતાવેલો ભગવાન. તમે નીકળ્યા અને કોઈએ કહ્યું આ આવું ના હોય પણ આ આવું હોય, કોઈનો બતાવેલો. તમે અહીંથી મુંબઈ જાઓ છો, કલકત્તા જાઓ છો, નખત્રાણા કડવા પટેલો, કોઈ જગ્યાએ જઈને પીઠું લાટી ખોલીએ કોઈ રસ્તો બતાવે છે. જો અહીં તો ત્રણ ચાર થઈ ગયા છે પણ પેલા ગામમાં જરૂર છે. એમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમે એક જિજ્ઞાસા લઈને નીકળ્યા, એક શોધખોળ કરવા માટેની, જે હું પરંપરાથી જાણું છું એને મારે સમજવો છે. પછી કોઈ અનુભવી માણસ મળ્યો, કોઈ સાચો મળ્યો, કોઈ ઊંધો મળ્યો. બધા જ માણસો સાચા નથી હોતા અને બધા જ ખોટા નથી હોતા, એક વાત યાદ રાખજો. બીજા બધા કામમાં તમે ગમે તે રીતે નીકળી પડો પણ ઈશ્વરને શોધવા નીકળો તો ઈશ્વરને આગળ કરીને નીકળજો. એનાથી મોટો કોઈ ભૂમિયો નથી, એનાથી મોટો કોઈ દિગ્દર્શક નથી, એનાથી મોટો કોઈ રક્ષક નથી. એને આગળ કરીને નીકળજો. એનું પરિણામ એ આવશે કે તમે સાચા માણસોને સ્વીકાર કરી શકશો અને ખોટા માણસોથી બચી જશો. આ બે કામ જિંદગીમાં ખાસ મહત્વના છે. તમે સાચા માણસોનો સ્વીકાર કરી શકો છો અને ખોટા માણસોથી બચી શકો છો. આ બે કામ જો તમારી તમારી જિંદગીમાં થતા હોય, તમે એક પુરુષ છો, રમકડું નથી, તમે એક પુરુષ છો. પણ જો આ બે કામ ન થતા હોય, તમે સાચા માણસને સ્વીકાર ન કરી શકતા હોવ અને ખોટા માણસથી બચી ન શકતા હોવ, તો તમે રમકડું છો. લોકો તમને રમાડશે, ભાંગીને ફેંકી દેશે, તોડી ફોડીને ફેંકી દેશે. જ્યાં સુધી રમવા જેવું હશે ત્યાં સુધી રમાડશે અને પછી ટુકડા કરીને ફેંકી દેશે, કારણ કે તમે પોતે રમકડો છો. તો ઈશ્વરને આગળ કરીને તમે જો ચાલશો તો ઈશ્વર તમને બહુ મોટી મદદ કરશે.
મારું પુસ્તક એક છે, તમે કદાચ વાંચ્યું હશે, મારા અનુભવ. ના વાંચ્યું હોય તો વાંચજો. 21 વર્ષની ઉંમરમાં પૈસાનો સ્પર્શ નહીં કરવો એવા કઠોર નિયમો લઈ અને એક છોકરો ઘરમાંથી નીકળી જાય ને પોણા ભાગનું ભારત ઉઘાડા પગે રખડે. આટલા સંપ્રદાયો, આટલા પંથો, આટલા વાળાઓ, આટલા ગુરુઓ, આટલા દેવો, આટલી બધી લાલચો, અને છતાં એ બધાના વચ્ચે રખડતો 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 જીવનની મજલ કાપતો રહે, ઈશ્વર કૃપા વિના ના થઈ શકે. તમારા આગળ એક એક ભૂમિઓ છે, તમને દેખાતો નથી પણ એ તમને જોયા કરે છે. હું તો એટલે સુધી કહું કે ભેંસ લેવા જાઓ ને, ભેંસ લેવા તો ઈશ્વરને આગળ રાખજો, અને કન્યા લેવા જાઓ તો અરે તો જરૂર રાખજો, નહીં તો મુંડાયા સમજો, મરી ગયા સમજો. અલ મસ્ત ભેંસ દેખાતી હોય, ફોટો પાડવાનું મન થાય એવું, અને તમે ખુશ ખુશ થઈ જાવ, ના 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 ભેંસ તો આજ લેવી છે, પણ એમાં ગુણ નથી, રૂપ છે. એ તો ઘેરે લઈ જઈને બાંધો ત્યારે ખબર પડે. રૂપનું જે આકર્ષણ છે ને એ તત્કાલ છે, પણ થોડો ટાઈમ છે. પણ ગુણનું જે આકર્ષણ છે ને એમાં સ્થાયિત્વ છે. જો ગુણ વિનાનું રૂપ હશે એ માત્ર હોળી હશે, હોળીના ભડકા સિવાય એમાં બીજું કશું જ નહીં. પણ રૂપ ઓછું હશે પણ ગુણ વધારે હશે તો એ ભેંસ લાવ્યા હો કે કન્યા લાવ્યા હો, તમારા ઘરમાં એક શીતળતા આવી છે, તમારા ઘરમાં એક શાંતિ આવી છે. એટલે આ વાતને યાદ રાખજો, ઈશ્વરને આગળ કરીને ચાલજો, એ તમને રસ્તો બતાવશે, તમને માર્ગદર્શન કરશે. એટલે કેટલાક માણસો એવી વૃત્તિ હોય, મને પૂછે, પેલાને પૂછે, પેલાને પૂછે, પેલાને પૂછે, પેલાને પૂછે, ભગવાન કેવો હોય, ભગવાન કેવો હોય, અને મુંડે મુંડે મતિર ભિન્ના, જેટલા માથા એટલી મતિ. કોઈ કે આવો હોય, કોઈ કે નિરાકાર હોય, કોઈ કે સાકાર હોય, કોઈ કે ફલાણો હોય, કોઈ કે ફલાણો હોય. એટલે એ પેલા એ તો બધા થઈ ગયા, અત્યારે તો આ જ ભગવાન હોય. અને એ બધામાંથી જે વધારે જોરથી તમારા આગળ વાત રાખી શકશે, કદાચ તમે એના પ્રભાવમાં આવી જાઓ, બનવા જેવું છે. એટલે આ બીજો ભગવાન છે, કોઈનો બતાવેલો. ત્રીજો ભગવાન છે, વાંચેલો. તમે ભણેલા, શાસ્ત્રો વાંચ્યા, ગ્રંથો વાંચ્યા, સંતોની વાણી વાંચી, વાંચવી જ જોઈએ. અને બધું આલોડન કરતા 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 તમારા વાંચનમાંથી તમે એક નિર્ણય કર્યો, આ જે ભગવાન છે એ તમારો વાંચેલો ભગવાન છે. એક ચોથો ભગવાન છે અને એ છે સમજેલો ભગવાન. અનુભવેલો નહીં હો, હું અનુભવની વાત નથી કરતો, કારણ કે અનુભવ શબ્દ એવો છે એમાં બહુ મોટો ભ્રમ રહ્યો છે. કોઈ પણ માણસ કહે મને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે, અરે હું તો લોકોને સાક્ષાત્કાર કરાવી આપું છું, એવા ચક્કરમાં ન ચડશો. પણ સમજેલો ભગવાન, ભગવાન પણ એક સમજવા જેવી વસ્તુ છે. જો તમે તમારા ધંધાને સમજી શકતા હોવ, તમારા સમાજને સમજી શકતા હોવ, રાજકારણને સમજી શકતા હોવ, ગણિતને કોલેજના દાખલાઓને સમજી શકતા હોવ, અને બધું સમજ્યા વિના ના ચાલતું હોય તો ભગવાનને સમજવાનો જ નહીં. ભગવાનને સમજવાની પ્રક્રિયાને ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ કયો છે, એને જ્ઞાન માર્ગ કયો છે. પણ જ્યાં સુધી ના સમજ્યો હોય ત્યાં સુધી શું થાય? મારે ત્યાં એક સજ્જન આવ્યા, બહુ ભલા માણસ, બહુ ભલા માણસ, ઘણી વાર આવે, અઠવાડિયામાં 2-3 વાર આવે, એક ખાસ સંપ્રદાય. પછી મને કે આજ તો અમારી સંપ્રદાયના સાધુઓ આવ્યા હતા. સારું, તમારો ફોટો જોયો, તમને ઓળખે છે. પછી અમને કહ્યું કે આમાં અને આપણામાં એક ફરક છે. મેં કહ્યું શું ફરક છે?
આ જે છે એ પેલા નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરે છે, અને આપણે છીએ એ પ્રગટ બ્રહ્મની ઉપાસના કરીએ છીએ. મેં કહ્યું એનો અર્થ તમે સમજ્યા? અને કે મને સમજાયો નહીં, તમે સમજાવો. મેં કહ્યું ના, જેણે કહ્યું હોય એની પાસે સમજો, સમજવા માટે ટાઈમ કાઢજો. ને ટાઈમ કાઢશો તો એમ લાગશે કે તમને જિજ્ઞાસા છે, ને સમજ્યા તોય વાહ વાહ, ને ના સમજ્યા તોય વાહ વાહ, આપણે ભલા અને આપણા લાકડા ભલા. તો તમે આધ્યાત્મિક જિજ્ઞાસા વાળા માણસ નથી. મેં એમને કહ્યું જાઓ તમે એમની પાસેથી સમજો કે આ બંનેમાં ફરક શું. ના મને કહ્યું એમના આગળ તો બહુ ચર્ચા નહીં કરી શકાય, પણ તમારા આગળ ખુલ્લા મનથી ચર્ચા કરી શકાય છે. તમે ક્રોધ નથી કરતા અને તમારું મગજ ખુલ્લું છે, એટલે તમે મને સમજાવો. મેં કહ્યું જો ખોટું ના લગાડશો. એક બીજી વાત યાદ રાખજો, ખોટું લાગે ને એ જ્ઞાન માર્ગનો કદી પણ અધિકારી ના થઈ શકે. જેને વાત વાતમાં ખોટું લાગી જાય બીજું ગમે તે થઈ શકે, પણ એ જ્ઞાન માર્ગનો અધિકારી ના થઈ શકે કે નહીં લગાડો. મેં કહ્યું બોલો તમારો ભગવાન કેવો? મને કે કેમ બે હાથ પગ આવા તેવા ફલાણું ફલાણું. મેં કહ્યું બરાબર, એ જે તમારો ભગવાન છે 150-200 વર્ષ પહેલા થયેલા, કે હા એ બચપણમાં હતા ત્યારે કેવા હતા? આવા હતા અત્યારે જેવું ચિત્ર છે? અને કે ના. 5 વર્ષના થયા ત્યારે આવા હતા? ના. 20 વર્ષના થયા ત્યારે આવા હતા? ના. 50 વર્ષના થયા ત્યારે આવા હતા? ના. જ્યારે દેવ થયા અને એમનું શરીર બાળી નાખવામાં આવ્યું ત્યારે અત્યારે એ આવા છે? જેવા ચિત્રમાં દેખાય છે એવા છે? મને કે ના, એ શરીર તો બાળી નાખ્યું. ત્યારે અત્યારે કેવા છે? જ્યારે જન્મ્યા એના પહેલા કેવા હતા, અને જ્યારે એ દેવ થયા એના પછી એ કેવા છે? વચ્ચે જે છે ને એ તો રોજ બદલતું શરીર છે. 1 વર્ષનું, 2 વર્ષનું, 5 વર્ષનું, 10 વર્ષનું, 25 વર્ષનું, આવા કપડાં પહેરેલું, પેલા કપડાં પહેરેલું, ફલાણા કપડાં પહેરેલું, એ તો બદલતું શરીર છે. મને કે ગૂંચવાઈ ગયા. મેં તો રવા દો, ગૂંચ ઉકેલવી હોય તો થોડી બારી ઉઘાડી કરો. તમે કોઈના શરીરને પૂજો છો, એ શરીરના અંદરનું જે દૈવ તત્વ હતું એ એક રૂપ હતું, એ સનાતન હતું, એ શાશ્વત હતું. એને ભગવદ્ ગીતામાં લખ્યું છે, કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મોહ્યતી. અર્જુન, કોઈ વાર કુમારાવસ્થાને પ્રાપ્ત થાય, યુવાવસ્થાને પ્રાપ્ત થાય, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય, આ ફૂલ છે કાલે માટી થઈ જશે, માટી ભેગી માટી થઈ જશે, એમાં શરીર પણ માટી થઈ જાય, તો તારે શરીરને વળગવું છે કે શરીરના અંદર રહેલાને વળગવું છે? અને કે વાત તો સાચી છે. એટલા માટે અમે જે માનીએ છીએ એ થળ છે, પાંદડા નથી. હજારો પાંદડા આવ્યા અને હજારો ખરી પડ્યા. જો તમે પાંદડાને પકડશો તો તમારે કેટલીય વાર પકડવું પડશે ને કેટલીય વાર છોડવું પડશે. કે પાંદડું પોતે જ સનાતન નથી. આજે ચમ 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 ચમકી રહ્યું છે, કાલે પીળું પડવાનું છે, પાનખર ઋતુ આવશે, ખરી પડવાનું છે. પણ જે થડને પકડે છે એને કદી પણ બદલવું નથી પડતું હતું. એમ અમારે ત્યાં એક સનાતન બ્રહ્મ શાશ્વત ભગવાન ઉપનિષદનો એક પરમાત્મા. કેવી રીતે એને જાણવો? ઉપનિષદની જે એક આખ્યા એક કહીશ, બહુ સરસ કહીશ, અને તમારા સાથે થોડો એનો મેળ પણ છે એટલા માટે કહીશ. બ્રહ્મ દેવેભ્યો વિજગ્ગે, આવી આખ્યાયિકા છે. દેવો અને અસુરોનો બહુ સંઘર્ષ ચાલ્યા કરતો. એક બીજી વાત યાદ રાખજો, બધા જ દેવ થઈ જાય તો તમે કલ્પના કરી કોઈ વાર, બધા જ દેવ થઈ જાય તો દુનિયા કેવી બને?
કઈ રસ જ ના આવે, કઈ રસ જ ના આવે. તો ખલનાયક હોય તો નાયક ની કિંમત થાય, ખલનાયક હોય જ નહીં તો નાયક ની કિંમત કોણ કરાવે? રાવણ ન હોય તો રામ ની કિંમત કરાવે કોણ? આ સનાતન બે તત્વો છે, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. આસુરી સંપત્તિ જેનામાં વધારે ભેગી થઈ હોય એ અસુર છે, અને દૈવી સંપત્તિ થઈ હોય એ દેવ છે. તો દેવાસુર સંગ્રામ ચાલ્યા જ કરે, લડાઈ ઝઘડો ચાલ્યા જ કરે. એમાં દેવોનો પક્ષ દુર્બળ, એટલે દેવો હારવા લાગ્યા, અસુરો જીતવા લાગ્યા. ઉપનિષદ કહે છે બ્રહ્મ દેવે ભ્યો વિજગ્ગે, એટલે પેલા પરમેશ્વરને મનમાં થયું કે આ તો બધા હારવા લાગ્યા અને એમને હારવા ના દેવા જોઈએ. એકબીજી વાત યાદ રાખજો, ખાસ યાદ રાખજો, સારા માણસને હારવા ના દેશો અને નબળા માણસને જીતવા ના દેશો. અને જો સારા માણસને હારતા તમે જોઈને બેસી રહ્યા અને નબળા માણસને જીતતા તમે જોઈને બેસી રહ્યા તો તમારી નિષ્ક્રિયતા તમારું નિકંદન કાઢશે. તમારી નિષ્ક્રિયતા છે એ જ તમારું નિકંદન કાઢશે. એક બીજી વાત યાદ રાખજો, સારા માણસને ડૂબવા ના દેશો. સારો માણસ હોય પણ વેપારમાં, ધંધામાં, બીજામાં, ત્રીજામાં એટલો આગળ વધી ગયો હોય પછી ડૂબવા માંડે, ઉત્સાહમાં ને ઉત્સાહમાં આગળ વધી ગયો. એની લિમિટ 20 લાખ રૂપિયાની છે પણ 2 કરોડનો ધંધો કરી બેઠો. એ પોતાની મર્યાદા ના સમજી શક્યો, પોતાની લિમિટ ના સમજી શક્યો. માણસ સારો છે, હવે એ ડૂબી રહ્યો છે, એને ડૂબવા ના દેશો. એના નાવને બચાવી લેજો, અને કોઈને બચાવી લેવો એનાથી મોટી મર્દાનગી નથી. જિંદગીમાં તો બચાવવાનો એકાદ તો ચાન્સ લો. તમે મરતી વખતે છોકરાઓને એટલું તો કહો, બેટા મેં એક વાર જિંદગીમાં ફલાણાને બચાવ્યો. હવે તમે આખી જિંદગીમાં ડૂબાડવાના જ ધંધા કર્યા હોય, જે તમારા ચક્કરમાં ચડ્યા એને ડૂબાડ્યા, જે આવ્યા એને ડૂબાડ્યા, છોકરાને આપશો શું, છોકરાને કહેશો શું? મેં તો જિંદગીમાં બધાને ડૂબાડવાના જ ધંધા કર્યા. એટલે સારા માણસને હારવા ના દેશો. તમને જો ખબર હોય તો જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું તે બીજા વિશ્વયુદ્ધના સમયમાં બ્રિટનને બધા હારવા લાગ્યા અને હિટલર છે ને એ જીતવા લાગ્યા, દૂર દૂર સુધી પહોંચી ગયો. અમેરિકા કૂદી પડ્યો, એણે જોયું જો આ જીતી જશે અને આ સારા માણસો જો હારી જશે તો એના પરિણામ મારે ભોગવવા પડશે પાછળથી. એટલે ઉપનિષદ લખે છે બ્રહ્મ દેવે ભ્યો વિજગ્ગે, પરમેશ્વરે જોયું કે આ સારા માણસો દેવો છે અને દેવો હારી રહ્યા છે, એમને હારવા ના દેવાય. તરત જ પોતાનો પ્રભાવ મૂક્યો અને દેવો જીતી ગયા. એક બીજી વાત યાદ રાખજો, જિંદગીમાં કેટલીક વાર તમારો પુરુષાર્થ જ્યારે ગુંગળાવા લાગે, તમને એમ લાગે કે હવે આપણો પુરુષાર્થ કંઈ આગળ ચાલતો નથી અને મતિ મારી જાય અને ઓચિંતાના તમારા અંદર કોઈ તેજ આવે, શક્તિ આવે, તમે કાર્ય પાડી શકો, એમ સમજવું કે કોઈની કૃપા છે. તમે તો ઘણા ફાંફા મારી લીધા. બ્રહ્મ દેવે ભ્યો વિજગ્ગે, દેવોનો વિજય થયો. હવે વિજય થયા પછી શું થયું? બ્રહ્મ કઈ પ્રગટ થઈને વિજય ના કરાયો, ખાલી એક બેલેન્સ કરી દીધો. એક બીજી વાત યાદ રાખજો, પડતા માણસને સાચવવો અઘરો છે કે ચડતા માણસને સાચવવો અઘરો છે? વિચાર કરી દેજો. પડતા માણસને સાચવવાની બહુ જરૂર નહીં, કારણ કે તો પડ્યો છે એને પોતાને જ ભાન થયું, એનો પછડાટ એને જ ભાન કરાવે છે હું પડ્યો. ચડતા માણસને સાચવવાની જરૂર છે. જ્યારે વિજય ઉપર વિજય, વિજય ઉપર વિજય, વિજય ઉપર વિજય થતો હોય અને સીડી ઉપર સીડી, સીડી ઉપર સીડી તમે ચડતા હો ત્યારે તમે બેફામ બની જાઓ, ભાન ભૂલી જાઓ,
ચડતીનો એક નિશો હોય છે, અને એ વખતે જો કોઈ સાચવનારો હોય તો એ ચડતી છે ને એ પડતીનું કારણ ના બની શકે. પણ એ વખતે જો કોઈ સાવધાન કરનાર માણસ ના હોય તો એ ચડતી જ પડતીનું કારણ બની જાય. તમે જ્યારે ચડો છો, એક પછી એક ધંધામાં સફળતા મળે છે, ભલા થજો, તમારા બાળકોને સાચવજો. કદાચ તમને એનો નિશો ન ચડે, પણ તમારા જુવાન છોકરાઓને એનો નિશો ચડે. કારણ કે હજુ કાચી ઉંમર છે, અનુભવ ઓછો છે, અને જ્યારે નિશો ચડે ત્યારે થાય શું, માણસની ચડતી દશા આવે અને નિશો ચડે તો શું થાય? તો ત્રણ વસ્તુઓ થાય, યાદ રાખજો. એક તો એના વ્યસન વધી જાય, બે એનો કુસંગ વધી જાય, ત્રણ એના ઝઘડા વધી જાય. કારણ કે ચડતી દશા છે, હવે બસ પૈસો છે, શું કરશું? બસ ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ, ફલાણી હોટલમાં જાઓ, અહીં જાઓ, આ ખાઓ, પેલું પીવો, ફલાણું પીવો, ફલાણું પીવો. પૈસાની ગરમી હોય છે અને એને પચાવવી સરળ નથી હોતી, અને જેને પચતી નથી હોતી ને એને ફોડા થઈને નીકળતી હોય છે. બસ પછી બેફામ નાચગાન કરો, મહેફિલ કરો, આમ બોલાવો, તેમ બોલાવો, ફલાણું કરો. આપણે લક્ષ્મીનારાયણનું મંદિર છે, એક કેસેટ છે લક્ષ્મીનારાયણ, ઈચ્છા થાય તો સાંભળજો, અહીં ચર્ચા નહીં કરું. પણ આપણે નારાયણ સહિત લક્ષ્મીના ઉપાસક છે, અને લક્ષ્મી સહિત નારાયણના ઉપાસક છે. એકલો નારાયણ નહીં, એકલી લક્ષ્મી, બેના ભેગા, બહુ એના પાછળ રહસ્ય છે. એકલી લક્ષ્મી છે ને એ આ નિશો ઉભો કરે છે, અને એકલો નારાયણ છે ને એ દરિદ્રતા લાવે છે. હવે લક્ષ્મી વિનાના નારાયણ કેવા હોય? અમે બધા નારાયણ નારાયણ જ કરીએ છીએ. અમારી પાસે કોઈ આવે નારાયણ નારાયણ નારાયણ, બે ભેગાઓ જોઈએ. લક્ષ્મી છે એ બાળવા માટે છે અને વાવવા માટે છે. ધારો તો તમે બાળી શકો, ધારો તો તમે વાવી શકો. બાળેલું ઉગે નહીં, પણ વાવેલું ઉગે, વાવેલું ઉગે. અને જો સારી રીતે વાવતા આવે તો એકનું હજાર થાય એવું ઉગી નીકળે. દેવ જેવા દેવો આ વિજય મળ્યો, બ્રહ્મ દેવે ભ્યો વિજગ્યે, તો દેવો શું સમજ્યા? અસ્માક મેવાયમ વિજય, અસ્માક મેવાયમ વિજય. અરે આ તો આપણો વિજય છે. પેલો કે મેં આમ વિજય કર્યો, પેલો કે મેં આમ કર્યું, પેલો કે મેં ધનુષ બાણ ચલાવ્યા હતા, પેલો કે મેં ગદા ચલાવી હતી, એટલે આપણો વિજય થયો. કાર્યની સફળતા મળે ત્યારે કોણ કોણ દાવો નથી કરતા હોતા? બધા જ દાવો કરતા હોય છે, કા તો હું હતો તો આ પાર પડ્યું એમ. અને નિષ્ફળતા થાય ત્યારે, આ તો હું હતો તો નિષ્ફળ થયું એવું કોઈ કહે છે? તો હામે ચાળીને ગયા, આ ભાઈ તમે હતા તો આવું થયું, તો ઝઘડા કરે લોકો. દેવો છે એ દેવો બધા અસ્માક મેવાયમ વિજય, અસ્માક મેવાયમ વિજય. પછી હવે આ વિજય છે ને, વિજયનો મદ ચડે, હવે શું કરશું? મહેફિલ, બસ નાચ ગાન મુજરા વ્યસન આ બધું કરવાનું, કરવા લાગ્યો. પેલા બ્રહ્મે જોયું, જો આ મૂર્ખાઓ હમણાં રોતા, હમણાં કકડતા હતા, એ મારા વાલા તમે લાજ રાખો, મરી ગયા, આમ થયું તેમ થયું, અને જરાક ઠીક થયું એટલે વળી પાછા બધા નાચવા કૂદવા લાગી ગયા. એક બીજી વાત યાદ રાખજો, જેને સતત સાચવવો પડે એનું નામ જીવાત્મા. જેને સતત સાચવવો પડે, પછી કોઈના પણ દ્વારા, ઈશ્વરના દ્વારા સચવાય, વડીલોના દ્વારા સચવાય, માતા પિતાના દ્વારા સચવાય, કોઈના પણ દ્વારા, પણ જેને સાચવવો પડે એનું નામ જીવાત્મા. જેને સાચવવાની જરૂર ન હોય એ આત્મા. એટલે પેલા પરમેશ્વરે વિચાર કર્યો કે આ તો બધા જુઓ ને વળી પાછા નાચગાન કરવા લાગી ગયા. પદ્ધતિ શું છે? પદ્ધતિ છે કે જ્યારે તમે કોઈ કામમાં સફળતા મેળવો
પહેલા ઈષ્ટદેવના દર્શન કરો પગે લાગો, પછી પોતાના માતા પિતા વડીલો હોય એમને પગે લાગો, અને દરેકને એમ કહો કે તમારી કૃપાથી તમારા આશીર્વાદથી સફળતા મળી. તો તમારી સફળતાને નજર નહીં લાગે. પેલા છોકરાના ચહેરા ઉપર નથી પેલું એક કાળું ટપકું કરતા, એમ તમારી સફળતાને નજર નહીં લાગે. પણ જો ન ઈષ્ટદેવને યાદ કર્યા, ના વડીલોને યાદ કર્યા, ના માતા પિતા કોઈને ગુરુજનોને યાદ કર્યા, અને સીધા કોઈ હોટલમાં બેસી ગયા, નાચ ગાન કરવા લાગ્યા, તમારી સફળતા નજરે જવાની છે. અને પછી તમે રડવાના છો, દુઃખી થવાના છો. એક બીજી વાત, પેલો જે બ્રહ્મ છે, પરમેશ્વર છે, એને પણ સમજવા જેવો છે. ભગવાન કેવો હોય જરા સમજજો. વાત તમારા સંપર્કમાં આવનારા માણસોના પણ પ્રકાર છે. એક માણસ તો એવો હોય કે તમારા સાથે સંપર્કમાં આવે, સંબંધ બાંધે, તમારે ત્યાં જમવા આવે, ચા પીવા આવે, ટેલિફોન કરવા આવે, પેપર વાંચવા આવે, બધું કરવા આવે, પણ તમે એને કંઈક કામ બતાવો તો જરાય ના કરે. ખાલી નાનું સરખું કામ બતાવો તો એ તમારા કામમાં ના. એક માણસ તો આવો. એક બીજો માણસ એવો હોય એ તમારું થોડું ઘણું કામ કરે પણ કો તો કરે. એક ત્રીજો માણસ એવો હોય કે તમે ના કોને તો પણ જો તમારું કામ બગડતું હોય તો એ બગડવાના. આવો માણસ મળે તો છોડતા નહીં. તમે હાજર હો કે ન હો, તમે ઘર એમને સોંપીને ગયા હો કે ન ગયા હો, ભલે તમે કલકત્તા કે દિલ્હી રહેતા હો, પણ અહીં તમારું ઘર બગડતું હોય તો એ તરત જ એ ઘરને સાચવી લેશે. આ ત્રીજો માણસ છે. અને આ માણસ છે ને એ જ સાચવવા જેવો માણસ છે. હવે કોઈનું છોકરું ડૂબે છે અને કોઈ ક્યાંક બચાવો તો જ હું બચાવવા જઉં, ત્યાં સુધી બેસી રહું. કોઈ કે કેમ બચાવ, પણ કોઈ કીધું નહીં તો શું કરું એમ. અરે કોઈ ના કહ્યું પણ એ છોકરું ડૂબતું તો કે ડૂબતું તો બધું બરાબર, પણ આપણે ભાઈ કીધા વિના ના કામ કરી. આવા ઘણા પાછા સારા ડાઈ ડાઈ વાતો કરનારા. પરમેશ્વર જ્યારે ઈષ્ટદેવ બને છે, વાક્યને સમજો, પરમેશ્વર જ્યાં સુધી પરમેશ્વર છે ત્યાં સુધી ન્યુટ્રલ છે, નોર્મલ છે. એ જ્યારે ઈષ્ટદેવ બને છે ત્યારે તમારી જવાબદારી સંભાળે છે. ડોક્ટર એક નોર્મલ છે. ડોક્ટર એટલે ડોક્ટર, એના દવાખાનામાં જાવ દવા આપે. પણ ડોક્ટર જ્યારે ફેમિલી ડોક્ટર બને છે, તમારા ફેમિલીનો ડોક્ટર બને છે, ત્યારે તમે ન જાઓ તો પણ એની જવાબદારી થઈ જાય છે, કારણ કે ફેમિલી ડોક્ટર છે. એમ પરમેશ્વર ન્યુટ્રલ છે. આખી દુનિયા ગમે એમ ચાલ્યા કરે, કઈ દરેકમાં પંચાયતમાં ના પડે, પણ જ્યારે ઈષ્ટદેવ બને છે એટલે પેલા ફેમિલી ડોક્ટરની માફક એની જે જવાબદારી થઈ જાય છે. એણે જોયું કે આ તો બધા રંગમાં આવી ગયા ને, પેલા અસુરો પાછા ચડી આવશે, એટલે હવે અમને ભાન કરાવવું જોઈએ, અમને જ્ઞાન કરાવવું જોઈએ. દૂર એક યક્ષનું રૂપ ધારણ કર્યું. કચ્છમાં યક્ષ ઘણા મેં સાંભળ્યું છે. એટલા 72 છે કે 72 છે. કચ્છમાં પીર ગણા, લીલું કપડું હોય જ્યાં જાવ ત્યાં કચ્છમાં પીર ગણા, યક્ષ ગણા. પેલા એક સુરધન કે છે, હા એ સુરધન ગણા, માતાઓ ગણી, બધું ઘણું, પૈસા ઘણા હશે બહારના પણ. બહારના યક્ષનું રૂપ ધારણ કરીને દૂર ઉભા રહે, અને આ લોકો અહીં ગુલતાન કરી રહ્યા છે. એકદમ પૂર પાઠ બાદશાહના રૂપમાં આવી ગયા છે. નજર પડી બધાની, કિમિદમ, આ શું, પેલું શું દેખાય છે? આવું તો કોઈ જાણે જોયું નથી. ઇન્દ્ર રાજા છે. ઇન્દ્રે કહ્યું, પેલા વાયુને કહ્યું કે તું જા તપાસ કર કે આ કોણ છે અને શું છે, તપાસ કર. એ વાયુ ધામ ધામ કરતો ચાલ્યો. વિજયનો ઉન્માદ ચડતો હોય છે. તમે વિજયમાં પગ પડે જોજો ને, તમે આમ ધામ 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 થતા હોય. અને જ્યારે હારી જાય ને ચૂંટણીમાં, ત્યારે જેમ પેલા રબડનો દડામાંથી હવા નીકળી જાય ને, બસ એવું ચહેરો ઉતરી જાય, પગમાં જોર ના હોય,
જેને 7 જન્મના માવતર મરી ગયા હોય ઓટલે બેઠા હોય, અરે શું કામ રડો છો, તો ઉભા તા શું કામ, અરે આ તો ચૂંટણી છે, એક જીતે ને એક હારે, તો મરદાનગીની વાત છે, આ મરદાન મરદ હારે કઈ માર. એટલે પેલો ધામ 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 કરતો ચાલ્યો યક્ષની પાસે ગયો પૂછવા માટે, પણ યક્ષ જ પહેલા પૂછી લીધું, કસ્ત્વમ, તું કોણ છે? વાયુ રહમ, હું વાયુ છું એમ. તસ્મૈ ત્વયિ કિમ વીર્યમિતિ, ઓહો તું વાયુ છે, તારું પરાક્રમ શું છે? અરે હું તો આખા પહાડોના પહાડો ઉડાડી નાખું, ખાલી 80-90 કિલોમીટરની ઝડપે ચાલુ ત્યારે હાહાકાર થઈ જાય, 150-200 એ જતા જતા તો કઈનું કઈ થઈ જાય, હવે એ જો 1000 કિલોમીટરની ઝડપે ફૂંકાય તો શક્ય જ નહીં, કલ્પના જ નહીં, જીવનની જ શક્યતા નહીં. કોઈએ એના ઉપર નિયંત્રણ મૂકેલું છે. કોઈ કોઈ વાર તારી ઈચ્છા થાય, પેલો બાંધેલો ઘોડો છોડે ને વર્ષમાં 1-2 વાર થોડું દોડી લે, વર્ષમાં 1-2 વાર આંધી લાવજે, પણ રોજ રોજ નહીં હો, નથી આટલી લિમિટમાં જ. જો 500 કે 1000 કિલોમીટરની સ્પીડમાં વાયુ ચાલે તો શું દશા, શું કોઈ એના ઉપર લિમિટ મૂકેલી છે? હું તો પહાડોને ઉપાડીને ફેંકી દઉં, રૂની માપ, આટલું મારું પરાક્રમ છે. તસ્મય તૃણમ નિદધાર, પેલા યક્ષે એના આગળ એક તણખલું મૂક્યું, એક તણખલું, અને કહ્યું લે અને ઉડાડ. સર્વ જવે ન ઉપપ્રેયાય ન શક્નો દીતિ, ઉપનિષદ લખે છે, બધું જોર કરીને એને તણખલું ઉપાડીને ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો, પણ તણખલું જરાય હાલ્યું, આને આખ્યાન કહેવાય. અને આખ્યાન છે ને એ એમાંથી એક ઉપદેશ આપતું હોય છે કથાના માધ્યમથી. જિંદગીમાં કેટલીય વાર એવું બનતું હોય છે કે જેણે મોટા મોટા પહાડો ફેંકી દીધા હોય એ તણખલું ના ફેંકી શકે, એ તણખલા આગળ નિષ્ફળ થઈ જાય. અને એટલે આપણા ત્યાં ભજનમાં કહ્યું છે, ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જીસું ગર્વ કિયો સોઈ નર. ગર્વ કિયો પેલી વણરી ચણો ઠડી, મુખ કારો કરી ડાર્યો સિયા રામ જીસું. આ લોક કવિઓ ગજબની વાતો લખતા હોય છે. એવું કહેવાય છે કે સોની બેઠો બેઠો પેલી એની ઢોંકણીમાં ભઠ્ઠીમાં સોનું પીગળાવતો હતો, પેલું ચોખ્ખું કરવા માટે, ને પછી આમ ત્રાજવામાં મૂક્યું, એક તરફ સોનું ને એક તરફ ચણોઠી, પહેલાં તો ચણોઠીથી જોગ થાય રતી, અને પેલી ચણોઠડી ખડખડાટ હસી, કે સોના કે કેમ આપણે બે સરખા, એમ કે જો તું ને હું બે એક ત્રાજવામાં આપણે બે સરખા. એટલે પેલા સોનાએ કહ્યું કે એમ સાથે બેસવાથી સરખા ના થવાય ભાઈ, તો કેટલીક વાર કાગડો છે ને ઉપર જઈને ઉપર બેસતો હોય છે, એટલે કંઈ એમ કંઈ સરખા ના થવાય, તો હું તો આ ભઠ્ઠીમાં બળું છું, તપું છું, પછી મારો ભાવ આવે છે, તો કે હું એ બળું, કેમ તારું કામ નહીં રવા, કે ના તું મને રોકનાર પણ, બહુ રકઝક ચાલી. અને ચણોઠડી માની નહીં, એને તો કછોટો વાર્યો ને જે કૂદી નહીં ભઠ્ઠીમાં, અને કૂદી એવી જ બળવા માંડીને શું 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 કરતી બહાર નીકળી, બળું છું બળું છું. લોકો એમ કહે છે કે તે દિવસથી મોઢું કાળું થઈ ગયું, ને તો પહેલાં આખી લાલ હતી, પહેલાં આખી આખી લાલ હતી, પણ તે દિવસે એનું મોઢું કાળું થઈ ગયું. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જીસો, ગર્વ કિયો સોઈ નર હાર્યો. એટલે પેલો યક્ષ છે ને, યક્ષે કહ્યું લે ઉડાડા તણખલા. એક બીજી વાત યાદ રાખજો, અભિમાન ફજેતી વિનાનો હોતો નથી, અને નમ્રતાને કદી ફજેતી હોતી નથી. તમે નમ્ર બનીને રહો, કદી ફજેતી નહીં થાય તમારી, પણ અભિમાન કદી પણ ફજેતી વિનાનો હોતો નથી. સીતાજીના સ્વયંવરમાં બધા રાજાઓ ગયા અને અહંકાર કરી કરી ધામ ધામ કરીને ઉભા થયા ધનુષ તોડવા માટે, બધાની ફજેતી, બધાની કિકિયારીઓ થઈ, અને જે ખરો તોડનારો હતો એ તો ચૂપચાપ ઉભો હતો, જરાય અહંકાર વિના, કૂટી કૂટીને શક્તિ ભરી છે પણ અહંકાર નથી. ગુરુ આજ્ઞા કરે તો જવું, નિર્મોહી છે,
અને જયારે એને ધનુષ તોડ્યું, નહીં તો પરમ દિવસે એની ફજેતી થવાની થવાની ને થવાની જ. એમાં હાથી હાથીના સાથે હારે ને તો બહુ મોટી ફજેતી ના થાય. સિંહ સિંહની સાથે હારે તો હારે, પણ સિંહને જયારે બકરું હરાવે, હવે સિંહે મોઢું ક્યાં સંતાડવું? હવે તો સિંહને મોઢું સંતાડવાની કોઈ જગ્યા ના રહે ને. પેલો વાયુ છે ને નિસ્તેજ થઈને પાછો આવ્યો. ઇન્દ્રને કહ્યું, મને કઈ સમજ નથી પડતી, આ કઈ નવી વસ્તુ છે. એટલે ઇન્દ્રે કહ્યું, અગ્નિને કહ્યું, તું જા તપાસ કર, એમ કે તું સવાયો છે. અને અગ્નિ ધામ ધામ પેલો વિજયનો નિશો ચડ્યો છે, વિજય અપાયો છે બીજાએ, પણ નિશો આને ચડ્યો છે. ગયો, પેલા જ પ્રશ્ન પૂછી દીધો, કસ્તવમ, કોણ છે ભાઈ તું? અગ્નિરહમ, હું અગ્નિ છું. શું તારું પરાક્રમ શું છે? સર્વમ દહે અમિતિ, બાળીને ખાખ કરી નાખ, લોખંડના લોખંડને બાળી નાખું, બધું પીગળાઈ નાખું. તસ્મય તૃણમ નિદધા, એટલે આ તણખલું બાળ. અને અગ્નિ બધા જોરથી અગ્નિ ફૂંકાવા લાગ્યો, પણ તણખલું બળ્યું. જરા વિચાર કરજો, ભગવાન કેવો હોય, એને કોઈ અગ્નિ ઉપર કંટ્રોલ મૂકેલો છે, જેમ વાયુ ઉપર કંટ્રોલ મૂક્યો છે એના વેગ ઉપર, એમ અગ્નિ ઉપર એ કંટ્રોલ મૂકેલો છે. તમારામાંથી જે વિજ્ઞાન ભણેલા હોય એમને પૂછી જોજો કે સૂર્યમાં કેટલી અગ્નિ છે. આ દુનિયાના, આખી દુનિયાના જેટલા કોલસા, જેટલું પેટ્રોલ, જેટલું બીજું બધું બળતણ, એ બધાને એક મિનિટમાં બાળી નાખવામાં આવે તો પણ સૂર્ય જેટલી ગરમી પેદા થઈ શકે? એક સેકન્ડમાં બાળી નાખવામાં આવે તો કેટલી પ્રચંડ ગરમી છે. હવે એ ગરમીમાં તો જીવન નથી, અને એ ગરમી દ્વારા જીવન છે પાછું, એના વિના જીવન એ નથી. પણ છતાં અહીંયા એને કંટ્રોલ મૂકી દીધો કે તમે કોઈ પણ ગરમી પેદા કરો તો આટલી લિમિટ સુધી કરી શકો, એથી વધારે ના કરી શકો. તમારે ભઠ્ઠી બનાવવી છે, લોઢું વગાડવું છે, આટલી ફોરેનિટ ગરમી જોઈએ, અને એ કરવા માટે તો તમારે આમ પરસેવો પાડવો પડે. અને એ ગરમી તો કશા હિસાબમાં નથી. અને ગજબની વાત છે, ઓહો, સહારા નામનું રણ છે. પરદેશથી મારે ત્યાં જે આવે બધા કેસેટો લઈ આવે, આખા સહારાની કેસેટ લઈ આવ્યા. અને સહારા રણનું જીવન બતાવે છે કે જ્યાં દિવસમાં 150 ડિગ્રી ગરમી પડે છે, કેટલી? 150, અને રાત્રે 0 થી 32 પોઈન્ટ નીચે ટેમ્પરેચર ઉતરી જાય છે. રાત્રે એટલું ટેમ્પરેચર નીચે ઉતરી જાય છે, અને છતાંય પાણીનું એક ટીપું પડતું નથી. અને છતાંય ત્યાં પ્રાણીઓ છે, બધા બતાવે છે, જો આ બધા પ્રાણીઓ છે, આવી રીતે રેતમાં હંતાઈને રહે છે, આવી રીતે રહે છે. 150 ડિગ્રી ગરમીમાં અને 0 થી 12 કલાકમાં આટલું બધું પરિવર્તન. દુનિયા જોવા જેવી છે અને સમજવા જેવી છે. એટલે પેલો, લે બાળ, આ તણખલાને બાળ. ના બાળી શકે, નિસ્તેજ થઈને પાછો ગયો. ઇન્દ્રે વિચાર કર્યો કે હવે હું પોતે જઉં, શું કરું? હવે આ બે તો કઈ સમજી ન શકે, હું પોતે જઉં. ઇન્દ્ર પોતે ગયો. ભગવાન કેવો હોય, પ્રશ્નને યાદ રાખજો, ભગવાન કેવો હોય એને શોધવા માટે વાયુ પૂરતો નથી, અગ્નિ પૂરતો નથી. ત્યારે હવે ઇન્દ્ર જાય છે. ઇન્દ્ર ગયો એટલે પેલું યક્ષ લુપ્ત થઈ ગયું. યક્ષ લુપ્ત થઈ ગયું. ઇન્દ્ર વિચારમાં પડી ગયો, ક્યાં ગયું યક્ષ, ક્યાં ગયું? ત્યાં તો પછી ઉમામ હેમવતીમ કન્યામ માં ઉમિયા પ્રગટ થયા. તમે ઉમિયા માતાના ભક્ત છો એટલે માટે હું આખ્યાયિક કહું છું. લખે છે ઉપનિષદ, ઉમામ હેમવતીમ કન્યામ, જગદંબા માં ઉમિયા પ્રગટ થયા. અને ખડખડાટ હસવા લાગ્યા, મૂર્ખાઓ, જે પરમેશ્વરની કૃપાથી તમને વિજય મળ્યો એ પરમેશ્વર પોતે તમને ભાન કરાવવા માટે આવ્યા હતા કે તમે આ રીતે વિજયને આવી રીતે ના ઉત્સવ ઉજવો, પ્રાર્થનાથી ઉજવો, ભજન કીર્તન કરો, ઉપાસના કરો, આ તો તમારો વિનાશ કરી નાખશે. અહીંયાથી ઉમિયા શરૂ થયું ઉપનિષદોમાંથી. અને આપણા ત્યાં એવી માન્યતા છે કે પરમેશ્વરના ની અનુભૂતિ, પરમેશ્વરનું જે દર્શન છે
એ જગદંબાના દ્વારા થાય છે. માના દ્વારા બાપની ઓળખાણ થાય છે. મા વિના બાપની ઓળખાણ થઈ શકે? એટલે ઉમામ હેમવતી કન્યામ એમ કહેવામાં આવ્યું. મૂળ વાત ઉપર આવો ત્યારે ભગવાન કેવો છે, જો તમે ઊંડે ઉતરશો આ છબછબિયામાંથી થોડેક આગળ જઈને ઊંડે ઉતરશો તો તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. ઉપનિષદનું આ વાક્ય વારંવાર આવશે. યન મનસા ન મનુતે એના હુર મનોમતમ. અરે તું જેની ઉપાસના કરે છે એના આગળ રહેલું જે તત્વ છે એ બ્રહ્મ છે. વધારે ચર્ચા નહીં કરો, મારે તો તમને આટલી જ વાત કહેવાની છે કે આપણા ત્યાં બે સિદ્ધાંતો છે. એક જે ઊંડે ઉતરવા માંગે છે એમના માટે ઊંડાણ ભરેલું તત્વજ્ઞાન છે, એક બ્રહ્મ એક પરમેશ્વર. એને તમે માતાજી કો, શિવ કો, લક્ષ્મીનારાયણ કો, રામ કો, કૃષ્ણ કો, તમારે જે નામ આપવા હોય પણ મૂળમાં એક તત્વ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંત તો હેમનું હેમ હોય, એક પરમેશ્વર. પણ જો તમે ઊંડાણ સુધી ન જઈ શકતા હો અને આ કિનારે જ બેઠા બેઠા છબછબિયા માર્યા કરતા હો તો અહીં કિનારામાં તો પછી કેટલાય દેવો છે, કેટલાય દેવો છે, રોજ નવા નવા દેવો છે. એટલે જ્યારે તમને જિજ્ઞાસા જાગે થોડાક બે ડગલા આગળ જાઓ. હવે બીજો પ્રશ્ન આવ્યો, એના સાથે સંકળાયેલો છે, ભક્ત કેવો હોય, ભગવાન કેવો હોય. હવે ભક્ત કેવો હોય, તમારી રામાયણ, તમારી ગીતા, તમારા ઉપનિષદો કોઈ વાર ટાઈમ મળે તો વાંચજો, એમાંથી બહુ મોટું સમર્થન મળશે. ભક્તનું જો મૂર્તિમંત કોઈ રૂપ જોઈતું હોય તો હનુમાન છે ને, મંદિરમાં રહેવાનું હનુમાનજીનું. આખું રામાયણ વાંચી જજો અને હનુમાનની જે વિશેષતાઓ છે એને તમે જોજો. અતુલિત બલધામમ, ખૂબ પરાક્રમી. હવે ભક્ત હોય ને રેંજી પેંજી હોય, એક ટુકડો આજ અહીં ખાધો ને એક ટુકડો કાલ ખાધો ને એક ટુકડો ફલાણે ખાધો, ભક્ત ના થઈ શકે. નોંધ કરજો, ભીખના રોટલા ખાય એ કદી ભગવાનને ના મેળવી શકે. જે પોતાના રોટલા ખાય એને જ ભગવાન, ભીખના લાડવા ખાવ ને તો એ લાડવા ખાઈને ભગવાન ના મળી શકે. પોતાના રોટલા ખાવાના, મક્કમ દ્રઢતાથી મક્કમ રાખવાના. એટલે હનુમાનને તમે જોજો, બહુ પરાક્રમી અને પરાક્રમની સાથે એટલી જ નમ્રતા. રામની સાથે હનુમાન બેઠા હોય ત્યારે જોજો, નીચે બેઠા હોય અને આમ પેલા વિરાસનમાં બેઠા હોય. વિરાસનમાં એટલા માટે કે હુકમ કરે એની સાથે તરત ઉભા થવાનું. પેલા હુકમ કરે પછી બીજી વાર કહે ભાઈ એક ગ્લાસ પાણી લાવજો ને, વળી પાછું થોડીક વાર કહે એક ગ્લાસ પાણી લાવો ને, પાંચ વાર કહ્યું ત્યાં ઉઠે છે કોણ? ગુરુજી આપની આજ્ઞા માથા ઉપર, પણ ક્યાં માથા ઉપર, કોણ ઊભું કોણ થાય છે? ભક્ત કેવો હોય, હનુમાન એનું પ્રતીક છે. આખી રામાયણમાં જોજો, હનુમાને કદી રામ પાસે કોઈ ચીજ માગી ખરી? કોઈ ચીજ માગી કદી? એમ કહ્યું કે રામ આ તો હું હતો તો સીતાની શોધ થઈ, કહેવાય કે ના કહેવાય? કહેવા ધારે તો કહી શકે કે ના કહી શકે? અરે હું હતો તો આ બધું થયું, આ લક્ષ્મણની ઔષધિએ હું લાવ્યો. જેને હુંકાર કરવાના ઘણા કારણો છે છતાં એક અક્ષર નથી બોલતા અને બોલે છે ત્યારે કે તમારી તુમરી કૃપા, જે કંઈ થયું એ તમારી કૃપાથી થયું. ભક્ત કેવો હોય, જેની વાત વાતમાં ઈશ્વરની કૃપાની વાત આવે એનું નામ ભક્ત. જેની વાત વાતમાં હું પણ આવે એને કદી એ કદી ભક્ત થઈ શકે? આખી રામાયણ જોજો, ના એણે દિવસ જોયો ના રાત જોઈ. રામ કાજ કરબે કો આતુર, ઉલટાનું એમ થાય કે મને આજે ભગવાને કઈ કામ ના બતાવ્યું, આજે મને કશું કામ ના બતાવ્યું. કામ બતાવે તો એને ખૂબ આનંદ આવે અને આજે એવા ભક્તો હોય કે જો કામ બતાવો તો દુખી દુખી થઈ જાય. ગુરુ હતા